नमस्कार मित्रों, फिर एक बार आपनो हार्दिक स्वागत छे मारी चेनल बोलुदी। मित्रों, आज आपणे विशेष प्रकारनुं साहित्य स्वरूप जे मध्यकालीन समयमां खूब ज प्रचलित हतुं, रास रासा। हवे रास रासा जेम फागु साहित्य स्वरूप छे, एम आ पण एक प्रकारनुं साहित्य स्वरूप छे। ने मध्यकालीन समयमां तो खूब विशेष रीते जोवा मळतुं, एनाथी साबित थाय छे के लोको सुखी हता। हवे रासना इतिहास जोईए तो छेक 14मी सदी सुधी जणाय विनयचंद्र कृत, खास याद राखजो, सप्तक्षेत्री रासमाना रासना बे प्रकार बताव्या छे। रासना बे प्रकार छे, एक तो ताल रास अने लकुटा रास, એટલે કે જે તાળીઓથી રમાય તે અને દાંડીઓ લઈને રમાય તે, એમ રાસના બે પ્રકારો હતા। વૃદ્ધ જાતિ સમુચયમાં કહ્યું છે તેમ ઘણા અડીલા દુલ્હા માત્ર રૂહા ઢોસાઓ હોય તે રાસ છે। તો કવિ સ્વયંભૂના સ્વયંભૂ છંદમાં રાસમાં ધતા, ઈદણિયા, પધડીઓ એવા ઘણા છંદો હોય છે। હવે રાસ છે એ ગેય તત્વવાળું વસ્તુ છે, એટલે કે ગેય તત્વવાળું સાહિત્ય પ્રકાર છે, તો એ છંદમાં વિશેષ લખાણો અડીગા દુલા માત્ર રૂહા ઢોસાઓ ધતા ઈડણિયા પધડીઓ એવા ઘણા છંદોમાં રાસ લખાણો છે। અને 15મી સદીમાં તો સોરઠો ડોહરો એમાં પણ રાસ લખાણા છે। હવે રાસમાં આપણે જોઈએ આખ્યાન અને રાસ એ વાસ્તવિક રીતે જોતા એક જ પ્રકાર છે। હવે સાહિત્ય પરંપરામાં મધ્યકાલીન સાહિત્યમાં જૈનતર રાસ અને જૈન રાસ, જૈન ધર્મમાં વિશેષ પ્રકારે રાસ લખાણા છે। જૈન ધર્મમાં જે રાસ લખાણા છે તેને રાસ રાસા સાહિત્ય સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે। અને જૈનતર એટલે કે જૈનતર સાહિત્યકારોએ જે રાસ લખ્યા તે આખ્યાન છે, એટલે કે રાસ અને આખ્યાન સ્વરૂપ ક્યાંક મળતું આવે છે। આખ્યાન અને રાસ એ વાસ્તવિક રીતે જોતા એક જ પ્રકાર છે, અને તે જૈન ઇતર પરંપરામાં મુખ્યત્વે આખ્યાન તરીકે અને જૈન પરંપરામાં રાસ તરીકે ઓળખાય છે, એવું ભોગીદાસ સાંડેસરાનું વિધાન છે કે આખ્યાન અને રાસ છે બેના ઘટક તત્વો અને લક્ષણોથી બંને એક જ છે। પણ જૈનતર એટલે કે નાકર અને વિષ્ણુપ્રસાદ જેવા શ્રેષ્ઠ કવિઓ હતા મધ્યકાલીનમાં, કે જેની નળ આખ્યાન, રૂપમાચંદ આખ્યાન ને રાસ તરીકે ઓળખાવ્યા છે, અને જૈન ધર્મમાં તો રાસ તરીકે એને ઓળખાવતા। હવે રાસ છે સૌપ્રથમ તો જૈન ધર્મમાં વિશેષ લખાણ અને ખેડાણ બહુ મોટું થયું જૈન ધર્મમાં, એટલે રાસની શરૂઆત તીર્થંકરની વંદનાથી થતી, અને તીર્થંકરની વંદના પછી સરસ્વતીની વંદના પછી અન્ય દેવી દેવતાઓના નામ લેવામાં આવતા, ત્યારબાદ લેખક કે કવિ પોતાનો એમાં પરિચય આપે, એના ગુરુનું નામ આપે, એનું નામ આપે, ત્યારબાદ એમાં ઉપદેશ આપવામાં આવતો, ઉપદેશ પણ વિવિધ પ્રકાર આપતો, ક્યારેક પાત્ર દ્વારા આપવામાં આવતો, ક્યારેક કાવ્યાત્મક આપવામાં આવતો, ક્યારેક અંતે ઉપદેશ આપવામાં આવતો। આમ ધીમે 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 રાસનું સ્વરૂપ છે એ બદલતું ગયું છે, અને છેવટે રાસ છે એ દીક્ષા ગ્રહણ માટે પણ કરવામાં આવતો, અને નિર્વાણ પદો માટે પણ રાસ કરવામાં આવતો। આપણે 12મી સદીમાં લખાયેલું ગુજરાતી સાહિત્યનું પ્રથમ શાલીભદ્ર કૃત, શાલીભદ્રશીલ કૃત આપણે રાસ મળે છે, ભરતેશ્વર બાહુબલી, તેમાં વૃષભદેવની વંદનાથી રાસ ચાલુ થાય છે, જે આપણું ગુજરાતી સાહિત્યની પ્રથમ રાસ છે। એવી જ રીતે જોતા જોતા રાસ છે એ અંતે ઉપદેશ દેવાનો
પછી એમાં કથા સ્વરૂપ આવવા માંડ્યું. જયારે કથા સ્વરૂપ એમાં આવવા માંડ્યું કથક સ્વરૂપ, ત્યારે એની ગયતા ઘટવા માંડી અને રાસ થઈ સ્થૂળ થવા માંડ્યો. એટલે રાસ છેલ્લે તો ઉપદેશ આપવા માટે, દીક્ષા ગ્રહણ માટે, એવી રીતે એમાં લખાવા માંડ્યું. આપણે વાત કરીએ નાકર અને વિષ્ણુ પ્રસાદ જેવા પ્રસિદ્ધ જૈન કવિઓ અનુક્રમે પોતાના નળ આખ્યાન અને રૂપમાચલપુરી જેવા આખ્યાનોને રાસ એવો શબ્દ વાપર્યો છે. ક્યાંક રાસ અને પ્રબંધની બાબતમાં પણ ભેસર થઈ છે. ઘણ જગ્યાએ રાસ જેવા કથા પ્રધાન રચનાઓને પ્રબંધ નામ આપ્યું છે, જેમ વિમળ પ્રધાન કર્ણાઢ્ય પ્રબંધ. રાસ અને પ્રબંધની બાબતમાં ઘણી ભેરભાર થઈ છે. એટલે કે રાસને એટલું જો ખાસ આપણે યાદ રાખ્યું, રાસ અને આખ્યાન સ્વરૂપ એક છે, છતાં પાછું એમાં પ્રબંધ સ્વરૂપ જોવા મળે છે. એટલે ભેળસેળ થઈ ગઈ છે. ક્યાંક રાસ અને પ્રબંધની બાબતમાં ભેળસેળ થઈ છે. ઘણી જગ્યાએ રાસ જેવા કથા પ્રધાન રચનાઓને પ્રબંધ નામ પણ આપેલું છે, વિમળ પ્રધાન અને કર્ણાઢ્ય. હવે રાસના આપણે જોઈએ તો ઘણા પર્યાયવાચી નામ છે, વ્યુહલો ચોપાઈ પવાડો જેવા પર્યાયવાચી નામથી આપણે રાસને ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો, જૈનતર અને જૈન સાહિત્યમાં રાસને અલગ અલગ નામથી ઓળખાય છે. જૈનમાં રાસ રાસા સાહિત્ય તરીકે ઓળખાય છે, જ્યારે જૈનતરમાં આખ્યાન સાહિત્ય તરીકે ઓળખાય છે. અને ઘણા ઘણા મતમતારો એને પ્રબંધને પણ મળતું આવે એવું કહે છે. તો મધ્યકાલીન આ સાહિત્ય ખૂબ જ ફૂલ્યું અને ફાયલું અને એમાં ઘણા ખેડા થયા છે. અને ગુજરાતી સાહિત્યનું પ્રથમ આપણે રાસ રાસારાસ ભરતેશ્વર બાહુબલી છે જે આપણે મળેલું છે. રાસ સાહિત્ય છે એનું ખેડા એટલું બધું થયું એટલે 15મી સદી સુધી લોકો ખૂબ જ સુખી સંપન્ન સ્વભાવે હતા તે આપણે ફલિત થાય એનાથી જાણવા મળે છે. રાસ આનંદમાં ગવાતી બાબતોમાં જ સાહિત્યમાં જ લેવામાં આવે છે. તો આશા રાખું કે આપ રાસ રાસા વિશે જે કાંઈ માહિતી મળેલી છે તે આપને ઉપયોગી થાય. ફરી મળીશું નવા વિડીયોમાં.